શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીકોમ કોલેજમાં આપનું સ્વાગત છે. ટીવાય બીકોમ આંકડાશાસ્ત્ર સેમ 5 સંભાવના વિતરણનું આપણે એક દાખલો આજે જોઈએ. તો આપણને એક રકમ આપેલી છે, યદત છ ચલનું સંભાવના ઘટક વિધેય નીચે પ્રમાણે છે. તેમાં એક્સ આઈ આપેલું છે 0, 1, 2, 3, 4. સંભાવના છે 1/10, પી 3/10, પી અને 1/10. આના ઉપરથી આપણે પી ની કિંમત મેળવવાની છે અને આપણને એક ફંક્શન આપેલું છે ઈ ઓફ એક્સ પ્લસ 1 છે, એ પણ આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા સંભાવના વિતરણ માટે કુલ સંભાવના આપણને આપેલી છે સિગ્મા પી ઓફ એક્સ આઈ ઇઝ ઇક્વલ ટુ 1, જે આપણો નિયમ છે અને એ નિયમ પ્રમાણે આપણે સંભાવના મેળવવાની થાય. તો આપણને સંભાવના આપેલી છે 1/10 વત્તા પી 3/10 વત્તા પી વત્તા 1/10 બરાબર કુલ સંભાવના 1 છે. હવે આ બધાના છેદ સરખા કરીએ તો બધાના છેદમાં 10 થઈ શકાય, એટલે બધાના છેદ સરખા કરશો એટલે 1 વત્તા આના છેદમાં કંઈ નથી, એટલે ઉપર નીચે 10 વડે ગુણાકાર કરો એટલે 10 પી વત્તા 3, અહીંયા પણ પી ના છેદમાં કંઈ નથી આવ્યું એટલે ઉપર નીચે 10 વડે ગુણો એટલે 10 પી વત્તા 1 આખાના છેદમાં 10 બરાબર 1 થશે. 10 છે એના ગુણાકારમાં લઈ જાઓ એટલે 20 પી વત્તા 5 બરાબર 10 થશે. હવે 20 પી બરાબર 10 માઇનસ 5 થાય તો 20 પી બરાબર 5 મળશે. આને છેદમાં લઈ જાઓ તો પી બરાબર 5/20 થશે, એટલે પી ની કિંમત આપણને 1/4 મળે. એટલું મળી જાય પછી આપણે જે ફંક્શન મેળવવાનું છે એની કિંમત આપણે જોઈએ. તો ઈ ઓફ એક્સ પ્લસ 1 છે એમાં આપણે એને ઈ નો ગુણાકાર આ કૌંસ સાથે કરીએ એટલે ઈ ઓફ એક્સ વત્તા ઈ ઓફ 1 આપણને મળશે. ઈ ઓફ એક્સ છે એને ગોતવું પડશે આપણે. તો એને મેળવવા માટે સૌથી પહેલા ઈ ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ આઈ ઇન્ટુ પી ઓફ એક્સ આઈ. આને મેળવવા માટેનું સૂત્ર આપણી પાસે આવું છે કે x1 ઇન્ટુ p ઓફ x1 વત્તા x2 ઇન્ટુ p ઓફ x2 વત્તા x3 ઇન્ટુ p ઓફ x3 x4 ઇન્ટુ p ઓફ x4 પ્લસ x5 ઇન્ટુ p ઓફ x5. હવે આની અંદર દરેક કિંમત આપણને રકમમાં આપેલી છે. xi ની કિંમત તમને અહીં બતાવેલી છે 0, 1, 2, 3, 4 અને દરેક સંભાવના તમને અહીં આપેલી છે 1/10. p ની કિંમત આપણે અહીં મેળવી લીધી એટલે p બરાબર તમે અહીંયા 1/4 અને 1/4 લેશો એટલે અહીંયા 3/10 અહીં 1/4 અને 1/10 એ કિંમત આપણે આમાં ગોઠવી દઈએ તો x1 ની કિંમત અહીં 0 થશે, p of x1 1/10 વત્તા અહીં x2 ની કિંમત p of x2 ની કિંમત 1/4 વત્તા p of x3 ની કિંમત 2 આપેલી છે, p of x3 ની કિંમત 3/10 વત્તા p of x4 છે એની કિંમત અહીં 1 છે અને છેદમાં 1/4 વત્તા 4 અને છેદમાં 1/10. આ બધાનો ગુણાકાર કરતા જઈએ તો આનોને 0 સાથે 1/10 નો ગુણાકાર કરો તો 0, 1 સાથે 1/4 નો ગુણાકાર કરશો તો 1/4, 2 ગુણ્યા 3/10 કરો એટલે 6/10, 1 ગુણ્યા 1/4 કરશો એટલે 3/4 અને 4 ગુણ્યા 1/10 કરશો એટલે 4/10. આ બધાના છેદ સરખા કરો એટલે લસાઅ લેશો એટલે છેદમાં 20 મળશે. અહીંયા પહેલી કિંમત 0 છે એટલે એનો લસાઅ લેશો તો 0 જ કિંમત મળશે. આને ઉપર નીચે 5 વડે ગુણશો એટલે 5 આવશે, અને ઉપર નીચે 2 વડે ગુણો એટલે 12 આવશે, અહીંયા ઉપર નીચે 5 વડે ગુણશો એટલે 15 મળશે, અને અહીંયા ઉપર નીચે 2 વડે ગુણશો એટલે 8 મળશે. આ બધાનો ઉપરનો સરવાળો કરશો એટલે 40 અને છેદમાં 20 એનો ભાગાકાર કરશો એટલે આપણને ઈ ઓફ એક્સ ની કિંમત છે 2 મળશે. એ પછી આપણે જે ઉપર ફંક્શન છૂટું પાડ્યું છે એ ફંક્શન પાછું આપણે અહીં લખ્યું કે ઈ ઓફ એક્સ પ્લસ 1 છે એમાં ઈ ઓફ એક્સ વત્તા ઈ ઓફ 1 છે એની કિંમત 1 થશે અને ઈ ઓફ એક્સ ની કિંમત આપણને અહીંયા 2 મળી છે એટલે 2 વત્તા 1 કરશો એટલે તમને 3 કિંમત મળશે. એવી જ રીતે સ્વાધ્યાયનો વ્યવહારિક દાખલો પહેલો છે એની આપણે ગણતરી કરીએ તો તમને રકમ આપેલી છે દાખલાની અંદર xi બરાબર -1 0 1 2 3 અને 4. તમને p ઓફ xi ની કિંમત આપેલી છે 1/6 1/3 p અને તમને આપેલું છે 1/12 અને 1/12. હવે તમારે સૌથી પહેલા p ની કિંમત મેળવવાની છે. તો ફરી વખત હમણાં આપણે સમજાવ્યા એ રીતે કે સંભાવના વિતરણ માટે કુલ સંભાવના છે હંમેશા 1 છે, એટલે જે પણ xi ની કિંમત આપેલી છે એની સંભાવના જે તમારી પાસે છે એ સંભાવનાનો સરવાળો કરવાનો થાય. તો 1/6 વત્તા 1/3 વત્તા પી વત્તા પી 1/12 વત્તા 1/12 બરાબર 1 થશે. આ બધાનો લસાઅ લેશો તો છેદમાં 12 અને બધાના છેદમાં 12 લાવવા માટે આને પહેલા પદને ઉપર નીચે ગુણશો એટલે 2 વડે ગુણવા પડશે એટલે 2 આવશે, વત્તાને ઉપર નીચે 4 વડે ગુણો એટલે 4 આવશે, આને 12 વડે ગુણાકાર કરવો પડશે ઉપર નીચે, આને 12 વડે ગુણાકાર કરવો પડશે ઉપર નીચે,
અહીંયા 1 ના છેદમાં 12 છે એટલે ખાલી 1 રહેશે અને અહીંયા પણ કિંમત 1 રહેશે છેદમાં આખા ના છેદમાં 12 આના બરાબર કુલ સંભાવના 1 છે આપણી પાસે આ બધાયનો સરવાળો કરીએ આપણે તો 2 4 1 અને 1 એટલે ટોટલ 8 થશે અને 12 થી 12 થી એટલે 24 થી થશે 8 છે ને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે 24 થી બરાબર 12 માઈનસ 8 થશે એટલે આની બાદબાકી કરશો તો 4 મળશે 24 થી એમ એમ 24 છેદમાં લઈ જાઓ તો p બરાબર 4 ના છેદમાં 24 થશે એટલે p બરાબર 1 ના છેદમાં 6 એ આપણને p ની કિંમત મળશે એ મળી ગયા પછી આપણને મધ્યક મેળવવાનું કીધું છે તો મધ્યક મેળવવા માટે આપણી પાસે સીધી આપણે કોષ્ટકમાં ગણતરી કરી છે કે xi p of xi એટલે કે આ બંને પદોનો તમારે ગુણાકાર કરવાનો છે xi નો ગુણાકાર p of xi સાથે કરતા જાઓ અને એ કિંમત આ તમારે લખવાની છે એટલે આની સાથેનો ગુણાકાર કરશો તો -1 ના છેદમાં 6 આની સાથેનો ગુણાકાર કરો 0 1 p નો ગુણાકાર કરશો એટલે કિંમત તમને p ની આઈ મળેલી છે 1 ના છેદમાં 6 એટલે કે 1 ના છેદમાં 6 આની કિંમત મળશે અહીંયા પણ p છે એની કિંમત આપણી પાસે 1 ના છેદમાં 6 એનો ગુણાકાર આની સાથે કરો એટલે 2 ના છેદમાં 6 થશે આનો ગુણાકાર આની સાથે કરો એટલે 3 ના છેદમાં 12 થશે અને 4 ગુણ્યા 1 ના છેદમાં 12 થશે એટલે 4 ના છેદમાં 12 કિંમત તમને મળશે આ બધાયનો લસાઅ લઈને સરવાળો કરશો એટલે સિગ્મા x 11 ના છેદમાં 12 તમને કિંમત મળશે જે તમારા મધ્યકની કિંમત 11 ના છેદમાં 12 થશે એ પછી તમારે એનું વિચરણ મેળવવાનું છે તો વિચરણ મેળવવા માટે કોષ્ટકમાં પહેલા તમારે xi નો વર્ગ p of xi કરવાનું છે એનો મતલબ એવો કે આપણે આને હજી છૂટું પાડીને સમજીએ તો આનો મતલબ એવો થાય કે xi p of xi થાય એટલે કે xi xi એટલે xi નો વર્ગ થશે અને p of xi સાથે એનો તમારે ગુણાકાર કરવાનો થાય છે એટલે કે xi ની સાથે xi p of xi કરશો એટલે આનો ગુણાકાર આની સાથે કરો એટલે માઈનસ માઈનસ પ્લસ થશે 1 ના છેદમાં 6 0 0 કરશો એટલે 0 મળશે અહીંયા 1 1 ના છેદમાં 6 કરો એટલે 1 ના છેદમાં 6 મળશે 2 2 ના છેદમાં 6 કરશો એટલે 4 ના છેદમાં 6 મળશે 3 3 ના છેદમાં 12 કરશો એટલે 9 ના છેદમાં 12 મળે અને 4 4 ના છેદમાં 12 કરશો એટલે 16 ના છેદમાં 12 મળશે આ બધી જ કિંમતો જે તમને મળે છે એનો તમારે સરવાળો કરવાનો થશે લસાઅ લઈને એટલે તમને સિગ્મા કૌંસમાં x સ્ક્વેર છે એની કિંમત 37 ના છેદમાં 12 મળશે આ કિંમત મળી જાય પછી તમારે અહીંયા વિચરણનું સૂત્ર લખવાનું છે વિચરણનું સૂત્ર આપણી પાસે છે સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e કૌંસમાં x નો વર્ગ માઇનસ કૌંસમાં e કૌંસમાં x કૌંસનો વર્ગ થશે એટલે કે 37 ના છેદમાં 12 માઇનસ કૌંસમાં 11 ના છેદમાં 12 કૌંસનો વર્ગ થશે એટલે કે 37 ના છેદમાં 12 આપણને અહીં કિંમત મળેલી છે અને અહીંયા સિગ્મા x એટલે તમારો મધ્યકની જે કિંમત છે એનો તમારે વર્ગ કરવાનો થશે એટલે 11 નો વર્ગ કરશો એટલે 121 અને 12 નો વર્ગ કરશો એટલે 144 હવે આના છેદ સરખા કરશો બેયના એટલે ઉપર નીચે આને 12 વડે ગુણવા પડશે એટલે 37 ને 12 વડે ગુણશો એટલે 444 માઈનસ 121 છેદમાં 144 આની બાદબાકી કરશો તો 323 ના છેદમાં 144 છે એ તમને વિચરણની કિંમત મળશે